કેશોદના કેવદરાની સરકારી શાળા પ્રાઇવેટ સ્કૂલો કરતા પણ છે આકર્ષિત. કેવદરા પ્રાથમિક શાળાને શિક્ષકોએ રંગરોગાન કરી નાખી. અલગ શાળાના રિનોવેશન સાથે રંગબેરંગી ફૂલો વૃક્ષોના વાવેતર સાથે મનમોહક શાળા બનાવી વિદ્યાર્થીઓને આકર્ષે છે. કેશોદ તાલુકાના કેવદરા ગામની પે સેન્ટ્રલ પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા શાળાને સુશોભિત કરવામાં આવી છે. શાળામાં રિનોવેશન ડિઝાઇન, અલગ અલગ વૃક્ષો અને રંગબેરંગી ફૂલોના છોડ રોપવામાં આવ્યા છે, જેથી શાળાનું વાતાવરણ બાળકો માટે પ્રફુલ્લિત બની શકે. છેલ્લા 10 મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. તે સમયગાળામાં શાળાની સ્વચ્છતા અને સુંદરતા શાળાના શૈક્ષિક શિક્ષકગણ એ જાળવી રાખી છે. કોરોના રૂપી અંધકાર હવે ધીમે ધીમે દૂર થતો જાય છે. રાજ્ય સરકારે ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે અને હવે આવનારા ટૂંક સમયમાં પ્રાથમિક શિક્ષણને ચાલુ કરવા મંજૂરી આપે તેવા સંકેતોને લઈ કેવદરા પે સેન્ટર શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શાળાના શિક્ષકોએ જણાવ્યા પ્રમાણે શિક્ષકો દ્વારા શાળાને સુંદર વાતાવરણ ઊભું કરાયું છે. જો કે લોકડાઉન અને કોરોના બાદ સ્કૂલો ખુલ્લી છે ત્યારે બાળકોને એવું નહીં લાગે કે અમે લાંબા સમય પછી સ્કૂલે આવ્યા છે. બાળકોના સારા શિક્ષણ માટે શાળાનું વાતાવરણ સુંદર આનંદદાયી હોવું જરૂરી છે. ત્યારે આ તમામ શ્રેય કેવડરા પ્રાથમિક શાળાના તમામ શિક્ષક ગણોને જાય છે, કારણ કે તમામ બાળકોને આકર્ષિત કરવા માટે અને શાળાને સ્વસ્થ અને સુશોભિત કરવામાં આવી હતી. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. આચાર્ય શ્રી પે સેન્ટર શાળા કેવદરા. COVID-19 જેવી વૈશ્વિક મહામારીના કારણે ઘણા સમયથી પ્રત્યક્ષ રીતે વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક કાર્ય થઈ શકેલ નથી, પણ આ શાળામાં વર્ચ્યુઅલ ક્લાસના માધ્યમથી ઓનલાઈન શિક્ષણથી સતત શૈક્ષણિક કાર્ય થતું રહ્યું છે. હમણાં જ રાજ્ય સરકારશ્રીએ 9 થી 12ની શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપી છે, તો અમને પણ એવું લાગે છે કે આવનાર દિવસોમાં પ્રાથમિક શાળાઓ પણ શરૂ થવાના એંધાણ હોય તો આ શાળાના સમગ્ર સ્ટાફે આ શાળાને, વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી શાળાઓમાં આવે છે, લાંબા સમય પછીથી શાળાઓમાં આવવાના હોય તો એમને સત્કારવા, આવકારવા આ શાળાને રંગરોગાન, વિવિધ વૃક્ષો, ફૂલવાડીઓ, લાઇબ્રેરી, કિચન ગાર્ડન જેવી ઇતર પ્રવૃત્તિઓ સાથે આ શાળાને સજ્જ કરી બાળકોને આ શાળામાં આવવું ગમે, કંઈક નવું લાગે એવા પ્રયાસ કરેલ છે. આભાર.